જલમ સિંધુ પાત્રે સુરતરુ વરુશાખાં લેખિની પત્રમૂર્વિ લિખતિ યદિ ગૃહીત્વા વિનાયક સર્વકાલે તદપિ તવ ગુણાનાં સ્ત્રી પારમ નયાતિ માતાની મમતાથી સહધર્મચારિણીના સહકારથી પુત્રીની પ્રેરણાથી કે બહેનીની હૂફથી નિજ ક્ષેત્રોમાં આગવું મુકામ હાસિલ કરેલ આપ સૌ સારસ્વતો સમક્ષ હું સ્ત્રી સશક્તિકરણના વર્ષમાં નારી તું નારાયણી વિષય પર મારું વક્તવ્ય રજૂ કરું છું. નારી તું નારાયણી શીર્ષકમાં જ રૂપક અલંકાર વડે એક અભેદ રજૂ થયો છે. શા માટે? સાહિલ લુધિયાનવીના શબ્દોમાં કહું તો ઔરતને જન્મ દિયા મર્દોકો અને જન્મ આપે તે સર્જક ઈશ્વર જ હોય ને. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સદીઓથી સ્ત્રીની છબીને એક અબળા કે બિચારી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. યુરોપમાંથી ગુલામી પ્રથા નાબૂદ થઈ તેને દોઢ સૈકો વીતી ગયો અને ભારતમાં પણ વંચિતોને અનામત દ્વારા ન્યાય આપવાની પરંપરાને હીરક જયંતીથી પણ વધારે સમય વીતી ગયો. પરંતુ વિશ્વની અર્ધી આબાદી એવી સ્ત્રીને એક સાધન કે જણસ માત્ર ગણતા પુરુષ પ્રધાન સમાજે ધર્મ સંસ્કૃતિ કે પ્રશંસા જેવી પ્રયુક્તિઓ વડે તેને તેના અધિકારોથી વંચિત રાખવામાં કશું જ બાકી નથી રાખ્યું. જોને 8 માર્ચને વિશ્વ મહિલા દિવસે ભારતની સંસદમાં સ્ત્રી અધિકારને લગતો ખરડો કહેવા પૂરતો રજૂ થાય છે અને પછી વિસરાવી દેવાય છે. સ્ત્રી ડરપોક છે તેમ ઠરાવીને ધર્મના પહેરદારોએ તેને જંજીરો પહેરાવી દીધી. ભગવાન મનુ કહે છે ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અહર્તિ, તો મોહમ્મદ પૈગંબર સાહેબના અનુયાયીઓ ફતવો જાહેર કરે છે કે બે સ્ત્રીની સાક્ષી એક પુરુષની સાક્ષી સમાન છે અને જીસસ ક્રાઇસ્ટના શિષ્ય તો સ્ત્રી સંસર્ગને જ એક નેચરલ સીન માને છે. બસ બહુ થયું, હવે નહીં. સીતાંશુ યશચંદ્રના શબ્દમાં કહું તો મયુર ઉપરથી ઉત્તર તું શારદા, સિંહ ઉપર તું ચડ, દેવ તેજ દાનવ છે જો તો તું આગે પડ. મૈથિલી શરણ ગુપ્ત કહે છે એક નહીં દો દો માત્રા મેં નરસે ભારી હૈ નારી, તો ગોદાનમાં મુનશી પ્રેમચંદજી પણ લખે છે કે પુરુષ કરતા સ્ત્રી એટલી જ શ્રેષ્ઠ છે જેટલો અંધકાર કરતા પ્રકાશ શ્રેષ્ઠ છે. મનુષ્યને માટે ચરમ ઉપલબ્ધિ એવા ક્ષમા ત્યાગ અને અહિંસા સ્ત્રીને સહજ જ સાધ્ય છે. ઇસ્લામમાં માતાને જન્નતનો તો બેટીને રહેમતનો દરજ્જો આપવામાં આવ્યો છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે કહીને એક એવો ગર્ભિત ઈશારો કરવામાં આવ્યો છે કે જો પૂજાવું હોય તો નોર્મલ માણસની જેમ નહીં જીવવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં બોલવાનું, અરે એક પત્તરની જેમ જીવન ગાળવું પડે. સ્ત્રી તો સમાજનું કરણું છે તેમ કહીને એવું પરોક્ષ સૂચન કરવામાં આવ્યું છે કે તે તો માત્ર એક નિર્જીવ જણસ જ છે. સેવકાઓ જ વેશત્રુ તો હતા જ બાળ લગ્ન અને સતી પ્રથા, પરંતુ 21મી સદીમાં તો કે નવા જ શત્રુઓના નામ સંભળાયા છે. દહેજ પ્રથા, ભૃણ હત્યા અને ઓનર કિલિંગ, અરે રસ્તા તો શું કુખમાં પણ અસલામત એવી વિશ્વની સૌથી શોષિત જાતિએ તો પણ હજારો ખ્વાઇશે એસી લઈને દરેક પડકારને ચકડે કહીને નિરંતર આગળ વધતી રહી છે. કારગીની વિદ્વતાને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અતિમા પ્રાક્ષિતઃ કહી રોકી ન શક્યા. શંકરાચાર્ય અને મંડન મિશ્રના જ્ઞાનલક્ષી વિવાદમાં મધ્યસ્થી બનવાનું સાહસ કોઈ પુરુષનું હતું જ નહીં. સિનેમાઓ ભંડાર નાયકે શ્રીલંકાને, ઇન્દિરા પ્રિયદર્શનીએ ભારતને અને બેનઝીર ભુટ્ટોએ પાકિસ્તાનને તેના આંતરબાહ્ય શત્રુઓથી બચાવવા જતા પોતાના પ્રાણ પાથર્યા છે. તો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ રાણી લક્ષ્મીબાઈ, કસ્તુરબા, મીઠુબહેન પીટી, હીરાબહેન બેટે અને દુર્ગાભાભી જેવા નામો નક્ષત્રોની જેમ ઝળહળે છે. યુદ્ધખોર યુરોપને ફરી માનવતાવાદી બનાવવામાં ઓપરા વિનફ્રેનું પ્રદાન કોણ અવગણી શકે? વિશ્વભરમાંથી તરછોડાયેલા વિકલાંગ નોબડીઝ ચિલ્ડ્રનની માતા બની તને ફરી શહરતની બુલંદી કરાવનાર ઓસ્ટ્રેલિયન નોયલા કેરીથી કોણ અપરિચિત હશે? શિક્ષણ માટે મલાલા યુસુફઝાઈ અને શોષણ સામે અવાજ ઉઠાવનાર મુખ્તાર માઈ જેવા તો હજારો ઉદાહરણો છે. વિજ્ઞાન કહે છે સ્ત્રી પુરુષ કરતા વધારે જીવે છે. નેશનલ સેમ્પલ સર્વેના 2 દાયકાના તારણ મુજબ આપણે સ્પષ્ટ કહી શકીએ કે દેશના લેબર ફોર્સમાં 60 મિલિયનથી વધારે મહિલા શ્રમિકોના નામ ઉમેરાયા છે અને ખાસ તો શિક્ષણ, કૃષિ, ગૃહ ઉદ્યોગ, વીમા, આઈટી જેવા ક્ષેત્રોમાં તો મહિલાઓનો જ દબદબો છે. તો પારંપરિક રીતે પુરુષોના ક્ષેત્રો ગણાતા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાના પગરણ માંડ્યા છે. અરે ભાઈ,
ગૃહ અને બાળ સંભાળ જેવા અમારા ગણાતા ક્ષેત્રોમાં અપવાદ રૂપ જ પુરુષોના યોગદાન શા માટે છે? યશોદાનો વાત્સલ્ય, કુંતીની સહિષ્ણુતા, રાધા અને મીરાની આધ્યાત્મિકતા, સુનિતા વિલિયમ્સની અવકાશને આમતી સાહસિકતા, રઝિયા સુલતાન અને આનંદીબેન પટેલની મુસદ્દી, અને અત્યારે યુપીએસસી હોય કે યુનિવર્સિટીની પરીક્ષા, હંમેશા મોખરે રહેતી નારાયણીઓ કોઈ અપવાદ નથી, નિયમ છે. વ્યાપાર વિશ્વમાં જોઈએ તો ઉત્તમ 500 કંપનીઓમાં પણ ઉત્તમ ગણાતી 10 કંપનીઓની સીઈઓ તરીકે મહિલાઓ જ કાર્યરત છે. હ્યુલેટ પેકાર્ડની મેગ વિટમેન, આઈબીએમની વર્જિનિયા રોમેટ્ટી અને પેપ્સિકોની ઇન્દ્રા નુઈ સંચાલન કરતી વિરાગનાઓ છે. બસ અંતે તો હું નલિની માંડવકરના શબ્દોથી સમાપન કરવા ઈચ્છીશ કે હું નારી, નખ શીખનારી, કહેવાતા આ પુરુષ પ્રધાન સમાજમાં નામની જરા પણ ખેવ ના રાખ્યા વગર સંસારના એક પછી એક ક્ષેત્રો મેં સર કર્યા છે. ઉંમરો ઓળંગવાનો મને ભય નથી, હું જ મારી લક્ષ્મણ રેખા બનાવીશ. અને બ્રહ્માનું સર્જન કાર્ય મેં માથે લીધું, વિષ્ણુને મોહિની રૂપ લેવડાવ્યું અને શંકરને નમાવ્યા. બોલો, હવે કઈ પૂછવું છે? હું જીવીશ વૃક્ષની જેમ, ફૂલોની સૌરભ પાથરીને, મીઠા પક્ષીઓનો ટહુકાર સાચવીને, આકાશનો મંત્ર ઝીલીને. હું નારાયણી, નખશિખ નારી, સ્ત્રી શક્તિ કલયુગે. ધન્યવાદ.